હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે જોઈએ 3-9 વિષય ગુજરાતી, કાવ્ય 15 ગોદ માતાની ક્યાં, તેના સ્વાધીના પ્રશ્નોની પ્રશ્નોત્તરી મેળવીએ. તો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. પ્રશ્ન 1, ગોદ માતાની ક્યાં. કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધુરપ અનુભવાય છે, શા માટે? જવાબ, ગોદ માતાની ક્યાં. કાવ્યમાં કવિને આદિથી અંત સુધી માતાની મમતા માટે જુરાપો સાલે છે. કવિ વિચારે છે જીવનમાં છત અને છત્ર મળશે, પણ એમાં માતાની ગોદનો અભાવ અનુભવાશે. ઘરમાં સરસ મજાનો શયનખંડ અને સુવાળી સૈયામાં પણ માતાની શોળની અનુભૂતિ નથી થતી. જીવનમાં રસ્તા અને રાહી મિત્રો મળશે, પણ ત્યાંય માની હાજરી અનુભવવા નહીં મળે. ચંદ્ર સૂર્યને તારામાં પણ માની વાત્સલ્ય પૂર્ણ આંખોની અધુરપ સાલે છે. પલ્લવને પુષ્પોમાં પણ માનો પાલવ દેખાતો નથી. જીવનમાં મીઠા સુર, તાલ અને સંગીત માળવા મળે છે, પણ એમાંય માનો પ્રેમાળ ટહુંકો સાંભળવા નથી મળતો. મદદ કરવા હજાર હાથ તૈયાર છે, પણ માના આલિંગનમાં જે હૂંફ છે અને નિશ્ચિતતાનો ભાવ છે, તે અહીં ક્યાંથી મળશે? વર્ષાની હેલી ઉમટે છે, એમાં માના હેતની હેલી તો શોધ્યે ચડતી નથી. કવિ ભર ઉનાળે તરસ છીપાવાયાથી પાણીની પરબ સમી માની અનુપસ્થિતિ અનુભવે છે. કવિને ભર શિયાળે હૂંફ આપતી માની માયાની અધુરપ સાલે છે, કારણ કે હવે એમની પાસે માં રહી નથી. આમ કવિ અનેક બાબતોમાં માની અધુરપ અનુભવે છે. પ્રશ્ન 2, ગોદ માતાની ક્યાં ગીતની વિશેષતા દર્શાવો. જવાબ, ગોદ માતાની ક્યાં ગીતમાં કવિએ આદિથી અંત સુધી માની મમતા માટેનો જુરાપો વ્યક્ત કર્યો છે. કવિને દુનિયાની કોઈ પણ મૂલ્યવાન વસ્તુ માતાના પ્રેમ વાત્સલ્ય પાસે ફિક્કી લાગે છે, જેમાં માતાનો હુંફાળો સ્પર્શ ન હોય એનું મૂલ્ય શું? કવિ વારંવાર પ્રશ્ન પૂછે છે કે જીવનમાં તમામ પ્રકારની સુખ સૈબી મળશે, પણ એ દરેક વસ્તુમાં માની ગોદ, માની સોળ, માની રાહત, માની વાત્સલ્યપૂર્ણ આંખો, માનો પાલવ, મીઠો સ્વાદ, માની હૂંફ, માના હેતની હેલી, માની છાયા ને માની માયા ક્યાં છે? એનો અભાવ સતત સાલે છે. માતૃ મહિમાને બિરદાવવા આ ગીતને કવિએ ઉપમા અને રૂપક અલંકારોથી સર્જાવ્યું છે. ભર્યા ઉનાળે પરબ સરખી માની માયા અને બારે ઉમટે હેતની હેલી માની જેવા શબ્દો હૃદયને સ્પર્શી જાય છે. ગોદ માતાની ક્યાંથી શરૂ થઈ લયબદ્ધ પ્રશ્નાવલી માયા માની ક્યાં આગળ વિરમે છે, ત્યારે એમ લાગે છે કે આ પ્રશ્નો નથી, પણ કવિના મનમાં ચાલતી માની અધુરપ અને માનો જુરાપો છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. 1, માની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે? જવાબ, આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે, આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે, તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે. પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય, ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા
શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે. પ્રશ્ન 2, માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સજાવે છે? જવાબ, માતાના હેતની હેલીને સજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉમટે છે. એ જ રીતે જીવનમાં પણ ભલેને સૌ પ્રેમની હેલી વર્ષે તો પણ માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ. પ્રશ્ન 3, કવિને માતા પાસેથી શું શું મળે છે? જવાબ, કવિને માતા પાસેથી એની હુંફાળી ગોદ અને સ્તુતિ વખતે માની સોળ મળે છે. માની હાજરીથી મોટી રાહત મળે છે. માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે. માનો પ્રેમાળ સાદ સાંભળવા મળે છે. માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે. એના પર માના હિતની હેલી સતત વરસે છે. માની શીતળ છાયા અને હુંફાળી માયા મળે છે. પ્રશ્ન 3, નીચેના કાવ્યપંક્તિઓ સમજાવો. હજાર હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં? ઉત્તર, જીવનમાં વિકટ પરિસ્થિતિમાં મૂંઝાતા હોઈએ ત્યારે મદદ કરવા અનેક વ્યક્તિઓ તૈયાર હોય છે, પણ જ્યારે માં આલિંગનમાં લે છે ત્યારે જે હૂંફ મળે છે એનાથી મૂંઝાયેલી વ્યક્તિ નિશ્ચિતતા અનુભવે છે. એટલે જ કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થાય પણ એમાં માના આલિંગનમાં મળતી હૂંફની અનુભૂતિ થતી નથી. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 1, ગોદ માતાની ક્યાં કાવ્યના કવિનું નામ લખો. જવાબ, ગોદ માતાની ક્યાં કાવ્યના કવિ ચંદ્રકાંત શેઠ છે. પ્રશ્ન 2, ગોદ માતાની ક્યાં કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ, ગોદ માતાની ક્યાં ગીત છે. પ્રશ્ન 3, માતાના ટહુકા પાસે કોની વિસાત નથી? જવાબ, માતાના ટહુકા પાસે સૂરની તાલની અને સંગીતની વિસાત નથી. પ્રશ્ન 4, હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ શો થાય? જવાબ, હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ બધા જ મદદ કરવા તૈયાર હોય તેવો થાય. પ્રશ્ન 5, માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે? જવાબ, માતાની છાયાને કવિ ભર્યા ઉનાળાની પરબ સાથે સરખાવે છે. પ્રશ્ન 6, ગોદ માતાની ક્યાં કાવ્યના કવિને શિયાળાની હૂંફ કેવી રીતે મળે છે? ઉત્તર, ગોદ માતાની ક્યાં કાવ્યના કવિને શિયાળામાં માતાની લાગણીથી હૂંફ મળે છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સિટી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો, જેથી અમારા જે પણ વિડીયોઝ છે તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.